અમદાવાદમાં વરસાદ ભલે ધોધમાર પડે કે સામાન્ય, રસ્તાઓ તો એક જ વારમાં ઉબડ ખાબડ થઈ જાય છે. દર વર્ષે વરસાદ પડે એટલે શહેરના રસ્તાઓ ધોવાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાંના રસ્તા પર ખાડાઓ જ જોવા મળે. વરસાદ બાદ અમદાવાદ જાણે કે ખાડાવાદ બની ગયું છે. ખરાબ રસ્તાને લઈને હાઈકોર્ટે પણ અનેકવાર એમસીના સત્તાધીશોને ફટકાર લગાવી છે, પરંતુ આજ સુધી અધિકારીઓ પર ફટકારની કોઈ જ અસર નથી દેખાતી. એએમસી રોડના કોન્ટ્રાક્ટરો સામે પણ યોગ્ય પગલાં નથી ભરતું, માત્ર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને નામ માત્રની જવાબદારી નિભાવી દે છે. વળી વારંવાર નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટરને જ કેમ કામ આપવામાં આવે છે તે પણ એક સવાલ છે. બીજી તરફ અટપટા નીતિ નિયમોના કારણે નવા કોન્ટ્રાક્ટરને તક પણ મળતી નથી. જૂના કોન્ટ્રાક્ટરના વોરંટી વાળા રસ્તા પણ ધોવાઈ જાય છે, ત્યારે તંત્રની આ કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા દર્શન રાવલ સાથે. દર્શન, અમદાવાદની જે પરિસ્થિતિ છે, ખાડાવાદ બની ગયું છે અને અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે, અત્યારે શું કહી રહ્યો છે ગ્રાઉન્ડ રિપોર્ટ? દીપાલી, જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે શહેરની અંદર, અત્યારે કહી શકાય છે કે એક વિકટ અને કપરી પરિસ્થિતિ છે. કારણ કે કોર્પોરેશન અને સરકાર દ્વારા ચોક્કસ અહીંયા એક દાવા કરવામાં આવતા હોય છે, એક કામગીરી બતાવવામાં આવતી હોય છે, પરંતુ આ કામગીરીની પોલ આજ દર્શો જે છે તે ખુલ્લી પડી રહી છે. કારણ કે જે પ્રકારે વરસાદ બંધ થયો છે ને તેના બાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે, રસ્તા ઉપર અહીંયા ખાડા પડી ચૂક્યા છે. આ જે દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે સુરધારા સર્કલના જે છે કે જ્યાં આ પ્રકારે ખાડા પડે છે, તેમાંથી વાહનોએ અહીંયાથી એક પસાર થવું પડેલું છે. જે પ્રકારે અહીંયા કહી શકાય છે કે કામગીરી પણ કરી હતી થોડાક સમય પહેલાં, તેને લઈને ખોદકામ પણ કરવામાં આવતું અને તે રસ્તો પણ અહીંયા ક્યાંક જે છે તે સરફેસ નથી કરાયો. એટલે કે જો અહીંયા પાણી ભરાય તો આ ખાડામાં પણ પડવાનો એક લોકોને ભીતિ સતાવતી હોય છે. સાથે જે કહી શકાય છે કે જો આ જે ખોદકામ કરાયું છે તેમાં પાણી ઉતરે તો ત્યાં ક્યાંક પણ ભૂવો પડી શકવાની પણ એક શક્યતાઓ અહીંયા નકારી ન શકાય. અને સાથે દીપાવલી મહત્વની બાબત અહીંયા એ છે કે આ જે દ્રશ્યો જે સર્કલ આવેલું છે તે અહીંયા નાયબ મુખ્યમંત્રી જે નીતિન પટેલ જે છે તેમના બંગલોથી લગભગ 500 થી 1000 કિલોમીટરની અંદરમાં આ જે સર્કલ આવેલું છે. જો ત્યાંની પરિસ્થિતિ આવી હોય તો શહેરના અન્ય રસ્તાઓની પરિસ્થિતિની શું વાત કરવી તે પણ અહીંયા પ્રશ્ન ઊભો થાય છે. એટલે કે ક્યાંક જે છે માત્ર દાવા તો અહીંયા ચોકસી કરવામાં છે, પરંતુ દાવા સામે જે કામગીરી કરવાની હોય છે તે અહીંયા નથી દેખાઈ રહી અને તે જ અહીંયા વસ્તુ આજે બતાવી રહ્યું છે. કારણ કે અહીંયા જે ખાડા પડ્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને આ જ ખાડા જે છે કદાચ એક મોટા પણ થઈ શકે છે, કારણ કે અહીંયાથી વાહનો એક પસાર થતા હોય છે અને તે વાહનોના જે દબાણના કારણે આ ખાડાઓ બેસતા પણ હોય છે અને તેના કારણે અહીંયા કહી શકાય છે કે એક વાહન ચાલકોને તકલીફ અહીંયા ચોકસી પડી છે. માત્ર અહીંયા સુરધારા સર્કલ નહીં પણ જે ગુરુકુલ રોડની વાત હોય કે પછી સુરધારાથી સત્તાધાર જતા રોડની વાત હોય, તમામ જગ્યા ઉપર આ પ્રકારની એક પરિસ્થિતિ છે અને તેનાથી લોકો અહીંયા એક પસાર થઈ રહ્યા છે. અને આ જ વસ્તુ એક બતાવે છે કે લોકો કઈ રીતે અહીંયાથી નીકળી રહ્યા છે. એક અહીંયા વાહન ચાલકો સાથે પણ એક વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું અહીંયા શું માનવું છે, ક્યાંથી ક્યાં તમે અહીંયા જઈ રહ્યા હતા અને જે અહીંયા ખાડાઓ જે છે ખાલી આ જગ્યા ઉપર છે, શું તકલીફ પડે છે? આ તકલીફ તો પડે જ છે. એકચ્યુઅલી અમારો રોજનો રસ્તો છે અને કેટલી વખત હું પડતા પડતા બચી ગયો છું અહીંયા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું પણ ઘર નજીકમાં છે, ત્યાં જ આવી પરિસ્થિતિ છે, તો પછી શહેરમાં બીજે અપેક્ષા શું રાખે છે હરિજન? હા, સાચી વાત છે. આ બધા સુરધારા સર્કલ છે, અહીંયા આપણે પ્રવીણભાઈ તોગડિયાનું પણ ઘર છે અહીંયા અને બધા બહુ હાઈફાઈ પબ્લિક અહીંયા સુરધારા સર્કલમાં રહે છે, સુરધારા બંગલોમાં રહે છે, છતાં પણ તકલીફ ઘણી છે અહીંયા. એટલે કે અહીંયા ચોક્કસી હાઈફાઈ લોકો અહીંયા રહે છે અને નાયબ મુખ્યમંત્રીની પણ અહીંયા વાત જે છે જેઓનો બંગલો આ જે સર્કલ દેખાઈ રહ્યું છે ત્યાંથી જમણી તરફ અહીંયા આવેલો છે અને આ જ પ્રકારે કહી શકાય છે કે જો જ્યાં મંત્રીઓ રહેતા હોય, જ્યાં નેતાઓ રહેતા હોય ત્યાંની વિસ્તારની પરિસ્થિતિ જો આવી હોય તો પછી અન્ય જગ્યા ઉપર લોકો શું એક અપેક્ષા રાખે તે પણ અહીંયા ચોક્કસી સવાલ ઊભો થાય છે. અને કહી શકાય છે કે જે પ્રકારે કોર્પોરેશન ટેક્સ વસૂલતી હોય છે એક દાવા કરવામાં આવતો છે, તેની સામે અહીંયા કામગીરી જે દેખાવી જોઈએ તે નથી દેખાઈ રહી. ચોક્કસી અહીંયા જ્યાં વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યા અહીંયા જોવા મળતી હોય છે, તેને લઈને વ્યવસ્થા કરે છે, પરંતુ જ્યારે પણ અહીંયા વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ભરાતા હોય છે, તે થોડા કલાકો સુધી પણ અહીંયા રહેતા હોય છે અને તે બાદની પરિસ્થિતિ અત્યારે જે રોડની સર્જાઈ છે તેને દૂર થવાની અત્યારે જ્યારે લોકો એક માંગ કરીએ છે તેને જોતા હવે શું પગલાં ભરે છે. કારણ કે જ્યારે નાયબ મુખ્યમંત્રી અહીંયા રહેતા હોય અને તેમના વિસ્તારની આવી હાલત હોય, જો તેમનું ધ્યાન આની ઉપર ના પડ્યું હોય તેવું બની ના શકે અને જો ધ્યાન પડ્યું હોય તો તેની સામે કાર્યવાહી શા માટે ન કરે તે પણ અહીંયા એક ચોક્કસ
પ્રશ્ન થાય છે અને તેને જોતા એક શહેરીજનો પણ હવે એક નારાજગી વધારે વ્યાપી રહી છે અને લોકોની માંગ જે છે હવે ઉગ્ર બનતી દેખાઈ રહી છે. દીપાલી જી, ચોક્કસ આપે કહ્યું કે કામગીરી શા માટે નથી કરવામાં આવતી આ લોકોની સામે, ત્યારે સવાલ એ જ થાય છે કે જે પ્રકારની પરિસ્થિતિ છે, ચોમાસા પહેલા જ દરશલ આ રસ્તાઓનું નિર્માણ થતું હોય છે અને પહેલા અને બીજા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા હોય છે, કાંકરા અને રેતીનું સામ્રાજ્ય અહીં જોવા મળતું હોય છે, ખાડાઓ 3-3 ઇંચના જોવા મળે છે. આ જ દ્રશ્યો મિલી ભગત અને ભ્રષ્ટાચારના પુરાવા છે, તો પછી હવે કામગીરી કેવી રીતે થાય? દીપાલી, જે પ્રકારે દાવા કરવામાં આવતો હોય છે, અત્યારે જે જગ્યા ઉપર હું ઉભો છું સુરધારા સર્કલ, આ જે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું થોડાક મહિના પહેલાની, એટલે એટલી વાત છે કે જ્યાં લાઈનો નાખવામાં આવી હતી, કેચ પીટો નાખવામાં આવી હતી, આ જે આખું પુરાણ કરવામાં આવ્યું છે, સરફેસ નથી કરાયું અને સાથે સાથે આ જે ખાડા પણ પડ્યા છે, એક અહીંયા કહી શકાય જ્યારે પણ ખાડા પડતા હોય છે ત્યારે એક કોર્પોરેશન અહીંયા વરસાદ બંધ થવાની રાહ જોતો હોય છે, તે વરસાદ બંધ થયા બાદ અહીંયા એક લોકો કહી શકાય છે કે કપચી અને ડામરનો અહીંયા એક જથ્થો અહીંયા કહી શકાય ખડકી દેવામાં આવતો હોય, તેનું પુરાણ કરીને સરફેસ કરવામાં આવતું હોય છે જેથી કરીને ખાડા પુરાય અને લોકોને તકલીફ ના પડે, પણ તે એક માત્ર પ્રાયોગિક ધોરણેનો નિકાલ કહી શકાય છે. કારણ કે જે ચોક્કસ નિવેડો આવવો જોઈએ તે નિવેડો નથી આવતો અને તેના કારણે આ જે ખાડાઓ જે છે તે વધતા જતા હોય છે. અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, અહીંયા જે પ્રકારની કામગીરીની વાત કરવામાં આવે તો માત્ર જે સરફેસ કરવાથી અહીંયા આ જે ખાડાઓનો જે છે તે નિકાલ નહીં આવી શકે, અહીંયા ફરીથી એક રોડ બનાવવાની કામગીરી કરવી પડશે. વરસાદ બંધ થયા પછી આ કામગીરી શરૂ થતી હોય છે, પરંતુ હજુ સુધી એ કહી શકાય છે કોર્પોરેશનના કર્મચારીઓ આ બાબતે કોઈ તકેદારી નથી લીધી, અધિકારીઓ કોઈ આ બાબતે ધ્યાન નથી આપ્યું અને તેના કારણે હજુ કહી શકાય છે કે જે પ્રકારે એ ખાડાઓ શહેરમાં દેખાઈ રહ્યા છે, માત્ર કેટલાક ખાડા જશે કે જ્યાં પુરાણ કરવામાં આવશે, સરફેસ કરવામાં આવશે, પરંતુ તે માત્ર નામ પૂરતું જ કહી શકાય છે. કારણ કે માટીનો એક કચરો નાખી દઈને અથવા તો રોડા નાખી દઈને આ જે તમામ જે ખાડા જે છે તે પૂરવાની કામગીરી કરતી હોય, પરંતુ તેનો ચોક્કસ નિકાલ નથી કરાતો, તે નિકાલ થવો જરૂરી છે. અત્યારે વરસાદ જે પ્રકારે બંધ પડે છે ત્યારે આ કામગીરી થઈ શકે છે, પરંતુ આ કામગીરી નથી કરવામાં આવતી તેને લઈને પણ અહીંયા એક મોટો પ્રશ્ન થાય છે. એટલે કે અહીંયા કહી શકાય છે કોર્પોરેશન માત્ર કામગીરી દેખાવામાં માની રહી છે, ના કે લોકોની હાલાકી દૂર કરવામાં. એટલે કે હવે આ સવાલ ત્યારે એ થાય છે જ્યારે નાયબ મુખ્યમંત્રીના ઘર પાસેની પરિસ્થિતિ આવી હોય, તેને જો કોર્પોરેશન જો મન ઉપર ના લે, જે ગંભીરતાથી ના લે, તો અન્ય જગ્યા ઉપર આ બાબતને લઈને શું કાર્યવાહી થશે તે પણ એક મોટો પ્રશ્ન છે. એટલે કે લોકોની કામ જનતાની દર્શન સવાલ અનેક છે. આભાર.